હવે ગાંધીજી અને કૃપાલદેવ સાથેનો જે સંબંધ ગાંધીજી પોતે જણાવે છે કે શ્રીમદની હરીફાઈમાં આવી શકે એવા મેં કોઈને જોયા નથી. હું કેટલાય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું. ગાંધીજી લખે છે, હું કેટલાય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું, પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિન્દમાં હજુ સુધી મેં જોયા નથી કે જે શ્રીમદની હરીફાઈમાં આવી શકે, એમની તુલનામાં કોઈ આવી શકે એવો કોઈ બીજો ધાર્મિક પુરુષ મેં હજુ સુધી જોયો નથી. એમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતા. ગાંધીજી કેવી હોશિયાર વ્યક્તિ છે, કેવી ઝીણવટથી તપાસ કરે કે એમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતા. ઢોંગ, પક્ષપાત યા રાગવેશ નહીં હતા. એમનામાં એક એવી મહાન શક્તિ હતી કે જેના દ્વારા તેઓ પ્રાપ્ત થયેલા પ્રસંગનો પૂર્ણ લાભ ઉઠાવી શકતા. એમનામાં એક એવી મહાન શક્તિ હતી કે જેના દ્વારા તેઓ પ્રાપ્ત થયેલા પ્રસંગનો પૂર્ણ લાભ ઉઠાવી શકતા. એમના લેખ અંગ્રેજ તત્વજ્ઞાનીઓની અપેક્ષાએ વિચક્ષણ, ભાવનામય અને આત્મદર્શી છે. જેમ કે ટોલ્સ્ટોય અને રસ્કિનના પણ લેખો એમને તત્વજ્ઞાનીઓ કહેવાય વિદેશના, એમના વાંચ્યા, પણ કે છે શ્રીમદના જે લેખો તત્વજ્ઞાનથી ભરપૂર છે એવું એવા વિચક્ષણ લેખો કે ભાવનામય કે આત્મદર્શી લેખો એમના નથી. એમના લેખ એટલે કૃપાલદેવના લેખો અંગ્રેજ તત્વજ્ઞાનીઓની અપેક્ષાએ વિચક્ષણ, ભાવનામય અને આત્મદર્શી છે. યુરોપના તત્વજ્ઞાનીઓમાં હું ટોલ્સ્ટોય પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાયચંદભાઈનો અનુભવ એ બંનેથી પણ ચઢેલો હતો. ધર્મને નામે ઝૂઠ, પાખંડ અને અત્યાચાર એ કૃપાલદેવને ઘણા જ અસહ્ય હતા. તેના વિશે ગાંધીજી કહે છે, તેઓ ઘણીવાર કહેતા કે ચોપાસથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું, પણ જગતમાં જે ઝૂઠ, પાખંડ અને અત્યાચાર ચાલી રહ્યા છે, ધર્મને નામે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. ચારે બાજુ ભલે મને ભાલા છરાઓ ઘોંચે તોય કૃપાલદેવ મારે સહન થાય, પણ આ જગતમાં ધર્મના નામે પાખંડ ચાલી રહ્યો, બિચારા આત્માર્થી કે મોક્ષગામી અથવા સરળ જીવોને ખોટે માર્ગે ચઢાવી અને એમનો આખો મનુષ્યભાવ લૂંટી લે છે, એ બરછી અમારથી સહન થતી નથી. મેં તેઓ ઘણી વાર કહેતા કે ચોપાસલે ચારે બાજુથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું, પણ જગતમાં છે ઝૂઠ, પાખંડ અને અત્યાચાર ચાલી રહ્યા છે, ધર્મને નામે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારથી ઉકળી રહેલા કે ઉકળી જતાં મેં ઘણી વાર જોયા છે, તેમને આખું જગત પોતાના સગા જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતા જોઈને જે ક્લેશ આપણને થાય છે, તેટલો ક્લેશ તેમને જગતમાં દુઃખને મરણને જોઈને થતો. આપણા ભાઈ કે બહેનને મરતા જોઈએ તો આપણા અંતરમાં કેટલો ક્લેશ થાય, તો કે કૃપાલદેવને જગતના આવા દુઃખી જીવો કે મરણને જોઈને થતો. શ્રીમદનો વાયુવેગે મોક્ષ તરફ ગમન. ગાંધીજી લખે છે, આપણે સંસારી જીવો છીએ ત્યારે શ્રીમદ અસંસારી એટલે સંસારથી વિરક્ત હતા. આપણને અનેક યોનિમાં ભટકવું પડશે ત્યારે શ્રીમદને કદાચ એક ભાવ બસ થાવ, આપણે મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. આ તો કેટલા વર્ષ પહેલાં જ્યારે કૃપાલદેવના આટલા સાચા માર્ગનો પ્રચાર પણ પામેલો નહીં
છતાં ગાંધીજીએ કેવી તારવણી કરી છે એમનું જીવન જોઈને, કે આપણે સંસારી જીવો છીએ, જ્યારે શ્રીમદ અસંસારી હતા, સંસારથી વિરક્ત હતા, આપણને કદાચ અનેક યોનિઓમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદને કદાચ એક ભાવ બસ થાવ, આપણે મુખથી દૂર ભાગતા હોઈશું, ત્યારે શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસી રહ્યા હતા. શ્રીમદ રાજચંદ્રની દ્રષ્ટિએ તો મોક્ષ મેળવવો એટલે સર્વાંશે રાગ દ્વેષથી રહિત થવું. શ્રીમદ રાજચંદ્રની દ્રષ્ટિમાં મોક્ષ મેળવવો એટલે શું? તો કે સંપૂર્ણ રીતે રાગ દ્વેષથી રહિત થવું, એનું નામ જ મોક્ષ. શ્રીમદ રાજચંદ્રની દ્રષ્ટિએ તો મોક્ષ મેળવવો એટલે સર્વાંશે રાગ દ્વેષથી રહિત થવું, તેનું નામ જ મોક્ષ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે તી તે જ મોક્ષનો પંથ. જેના ઉપર હું મુગ્ધ થયો, ગાંધીજી કહે છે મને એવું એમનામાં શું જોયું કે મને એમના પ્રત્યે એટલું આકર્ષણ થયું? તો કે જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્ર જ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગસ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું. એમના પ્રત્યે મને એટલું આકર્ષણ, એમના પ્રત્યે હું લટ્ટુ હતો એટલે મુગ્ધ હતો, એ વસ્તુનો પરિચય મને પછીથી વિચારતા ખબર પડી કે મને એટલું બધું એમનું આકર્ષણ કેમ છે. તો કે એમનું બહોળું શાસ્ત્ર જ્ઞાન. જે પૂછો કે એનો જવાબ તૈયાર, શાસ્ત્રોક્ત. તેમનું બહોળું શાસ્ત્ર જ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગસ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું. હવે ગાથા લખે છે ગાંધીજી. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, સવારમાં આપણે રોજે બોલીએ છીએ. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવન દોરી અમારી રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવન દોરી અમારી રે. હસતા રમતા પ્રગટ હરી દેખું, હસતા રમતા પણ મને હરિના દર્શન થા, અર્થાત મારા મનમાંથી ભગવાનની સ્મૃતિ જાય જ નહીં, નિરંતર એ પરમાત્મા સ્મર્યા કરે, ધ્યાનમાં રહે એવી વૃત્તિ. હસતા રમતા પ્રગટ હરિ દેખું ત્યારે જ મારું જીવન સફળ થયું એમ લેખું, કે જ્યારે ત્યારે સજાત્મ સ્વરૂપ પરમગુરુ, સજાત્મ સ્વરૂપ પરમગુરુ એ નિરંતર અંતરમાં અટન રહે, ભગવાનની આજ્ઞા હંમેશા જાગ્રત રહે, અથવા એની વાણી એની મુદ્રા કંઈ પણ નિરંતર સ્મૃતિમાં રહે, તો જ મારું જીવન સફળ છે એમ માનું. મારું જીવ્યું સફળ તબ લેખું રે, મુક્તાનંદ એક સંત થઈ ગયા તેણે આ લખ્યું છે. મુક્તાનંદનો નાથ વિહારી, વિહારી એટલે બિહારી શ્રી કૃષ્ણ. મુક્તાનંદ કહે છે મારો નાથ તો બિહારી છે, ઓધા ઉદ્ધવજી પણ થયા સંત થયા, ઓધા જીવન દોરી અમારી, શ્રી કૃષ્ણ અમારી જીવન દોરી છે એમ, પોતાને જે ભગવાન પ્રત્યે પ્રેમ છે એટલે નિરંતર મને ભગવાન સાંભળે તો જ મારું જીવન ધન્ય છે, સફળ છે. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવન દોરી અમારી રે. એ મુક્તાનંદનું વચન તેમને મોડે તો હતું જ, પણ તેમના હૃદયમાં અંકિત હતું. એટલે કપાળીનું હૃદય કેવું હતું? નિરંતર
કૃપાલદેવ જેમ કહ્યું ને, અમે એક સમય પણ આત્માને ભૂલતા નથી. એટલે નિરંતર કે આવું તો એમના હૃદયમાં તો હતું જ, પણ એમના મોઢે પણ હતું ને હૃદયમાં હતું. એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જ, પણ તેમના હૃદયમાં અંકિત હતું. શ્રીમદના સિદ્ધાંતનો મૂળ પાયો અહિંસા. આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું. આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું, અને હજી સુધી કોઈ પણ માણસે મારા હૃદય પર તેવો પ્રભાવ પાડ્યો નથી જેવો શ્રીમદે મારા હૃદય ઉપર પ્રભાવ પાડ્યો છે. હજુ સુધી કોઈ એવો પ્રભાવ પાડી શક્યો નથી. મેં બીજે સ્થળે કહ્યું છે કે મારું આંતરિક જીવન ઘડવામાં કવિ સાથે રસ્કિન અને ટોલ્સ્ટોયનો ફાળો છે, પણ કવિની અસર મારા ઉપર વધુ પડી છે, કારણ કે હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો. કે ટોલ્સ્ટોય અને રસ્કિન તો એમને મળ્યા નહોતા, એમની અંતુર ડી લાસ્ટ ને એવી બુકથી જ એમને પ્રભાવ પડ્યો, પણ આ શ્રીમદ સાથે એમને કવિ કહીને એ સંબોધે છે. અહીંયા એમના તો હું ગાઢ પરિચયમાં રહ્યો છું, સહવાસમાં, કારણ કે હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચયને સહવાસમાં આવ્યો હતો. ઘણી બાબતમાં કવિ શ્રીમદનો નિર્ણય તુલના મારા અંતરાત્માને મારી નૈતિક ભાવનાને ખૂબ સમાધાનકારક હતો. કોઈ પણ આવા પ્રશ્ન પૂછતો નીતિના કે ધર્મના, તે એવું સમાધાન આપે કે મારો આત્મા ઠરી જાય એકદમ. નૈતિક ભાવનાને ખૂબ અંતરાત્માને મારા અંતરાત્માને મારી નૈતિક ભાવનાને ખૂબ સમાધાનકારક થતો. શ્રીમદના સિદ્ધાંતનો મૂળ પાયો નિસ્સંદેહ અહિંસા હતો. કેમ કે અહિંસા પરમો ધર્મ, જે ભગવાન મહાવીરનો મૂળ સિદ્ધાંત આ છે, તેમ શ્રીમદના સિદ્ધાંતનો મૂળ પાયો નિસ્સંદેહ, એટલે શંકાને કોઈ સ્થાન નહીં, નિસ્સંદેહ અહિંસા હતો. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્ય જાતિનો સમાવેશ થતો હતો. એટલે એમની અહિંસા કેવી, જેમ ભગવાન મહાવીર કહ્યું તેવી, નાનામાં નાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુથી માંડી મોટા મોટું કે કોઈ પણ પ્રાણી હોય, એ સર્વ પ્રત્યે પણ અહિંસા. કોઈને માર શબ્દ ન જોઈએ. મહાવીર ભગવાનની ડિક્શનરી તો એવી છે કે ડિક્શનરીમાં માર શબ્દ જ ન જોઈએ. એટલે એવો ભાવ પણ અંતરમાં ના આવવો જોઈએ. મારવાની વાત તો દૂર છે, વાણીમાંય નહીં કોઈને દુખતા એવું કે બોલવું નહીં, અને આવી ભાવ પણ નહીં મનમાં, માર શબ્દ જ નહીં જોઈએ. એવી જેની સૂક્ષ્મ અહિંસા છે, તો કૃપાળદેવનું કહે છે, ગાંધીજી એમ કહે છે કે એમની અહિંસા કેવી હતી. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્ય જાતિનો સમાવેશ થતો હતો. એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો, તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા, ખાલી કહેતા જ નહીં, પોતે તે પ્રમાણે વર્તતા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા, અને અહિંસાએ તો તે જૈન હતા, અને તે એમના સ્વભાવથી એમની પાસે જ હતી. શ્રીમદ અહિંસાએ તો તે જૈન હતા, કેમ કે જૈન ધર્મમાં જે અહિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ કહ્યું છે તે જે માનતા હતા અને તે પ્રમાણે વર્તા હતા. અને અહિંસાએ તો તે જૈન હતા, અને એ એમના સ્વભાવથી એમની પાસે જ હતી, એમને માટે સહજ હતી. ઘણીવાર કહીને હું લખી ગયો છું, ઘણીવાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી શ્રીમદના જીવનમાંથી છે. દયા ધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો, એ દયા ધર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ધર્મનું મેં કુંડા ભરીને પાન કર્યું છે, કુંડા ભરીને પાન.
લેકે હું ઘણી વાર કહી પણ ગયો છું, લખી પણ ગયો છું, એટલે ફરી કહું છું કે મેં એમના પાસેથી જ વધારે લીધું છે. દયાધર્મ એમની પાસે શીખ્યો છું, ને દયાધર્મ તો મેં કુંડા ભરી ભરીને પાન કર્યું છું. સત્ય અને અહિંસા એ બે એમના પાસે શીખ્યા કે જેના વડે એમને ભારતને આઝાદી અપાવી. અંગ્રેજો થાકી ગયા કે આ માણસને કેમ હાથમાં લેવો, એક એક ગોળી મારે તો કે મારો, જેમ કરવું એમ કરો. પેલો જ્યાં ગોળીઓ ચલાવી હતી ને જલિયાવાલા બાગ મેં, જલિયાવાલા બાગ કો દેખો જહાં ચલી થી ગોલિયાં, મરને વાલે બોલ રહે થે ઇન્કલાબ કી બોલિયાં. ગોળિયાં ચલાવે તો કે ચલાવો, જેમ તમારે કરવું એમ કરો. સિવટે થાક્યા કે આ કંઈ માણસ છે, આ તો કોઈ લોખંડ લોહી લોખંડમાં પુરુષ છે, લોહી શું કહેવાય, લોહ પુરુષ. અને આ બાજુ ધર્મની દ્રષ્ટિએ સત્યનો જય છે. સત્ય અને અહિંસાનું બળ જબરદસ્ત છે, એના પાસે શસ્ત્રોય કામ ના આવે, એનું સામાવાળું મન પીગલી જ જાય. તેવી રીતે આ સત્ય અને અહિંસા વડે ભારતને આઝાદ કરાવી દીધો. શ્રીમદના લખાણમાં ગાંધીજી કે સત નીતરી રહ્યું છે. શ્રીમદનું લખાણ અધિકારીને સારું છે, બધા વાંચનાર તેમાં રસ નહીં લઈ શકે, ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે, પણ શ્રદ્ધાવાન તો તેમાંથી રસ જ લૂંટશે. તેમાં તેમના લખાણમાં સત નીતરી રહ્યું છે એવો મને હંમેશા ભાસ આવ્યો છે. ગાંધીજી કહે કે કૃપાળદેવનું શ્રીમદનું લખાણ તો અધિકારીને સારું છે, અધિકારીને માટે છે, જે મોક્ષનો ઈચ્છુક છે, મુમુક્ષુ છે, તેના માટે આ લખાણ છે. શ્રીમદનું લખાણ અધિકારીને સારું છે, બધા વાંચનાર તેમાં રસ નહીં લઈ શકે. બીજાને તો વાંચવામાં રસ આવે જ નહીં, છાપા વાંચવામાં આવશે કે મનોહર કે હણિયા વાંચશે, આ નહીં વાંચશે. એમાં શું છે, શું વાંચવાનું, એમાં રસ નહીં પડે. 10 રૂપિયાનું વચનામૃત આપે તો નહીં લે, ફોગટ આપે તો નહીં લે, શું કરવું છે. આ જાણે ભલા કોણ સાચવે આટલી, એના કરતો છાપાના આપી દેશે 10 રૂપિયા, કે પેલી નાની ચોપડીઓ મળે એના, એ ગમે, આ નહીં ગમે. આત્માર્થી હોય તેને જ ગમે. એટલે ગાંધીજી કે શ્રીમદનું લખાણ અધિકારને સારું છે, બધા વાંચનાર તેમાં રસ નહીં લઈ શકે, ટીકાકારને તેની ટીકાનું કારણ મળશે અંદર, જેને દોષ જ શોધવા હશે તેને દોષ મળશે અંદર, પણ શ્રદ્ધાવાન તો તેમાંથી રસ જ લૂંટશે. પણ જેને સાચી શ્રદ્ધા આવી હશે તેને તો એનામાં તેનાથી રસ જ લૂંટશે. તેમના લખાણમાં સત નીતરી રહ્યું છે એવો મને હંમેશા ભાસ આવ્યો છે. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારું એક પણ અક્ષર નથી લખ્યો. તેમણે પોતાનું જ્ઞાન બતાવવા સારું એક પણ અક્ષર નથી લખ્યો. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. એમને કોઈ બતાવવા માટે નથી લખ્યું, પણ આ ભાવો બીજા પણ જાણે અને એમનો આત્મા પણ આવા આનંદને લેતો થાય એના માટે હતું. લખનારનો હેતુ વાંચનારને પોતાના આત્માનંદમાં ભાગીદાર બનાવવાનો હતો. જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, તેને શ્રીમદના લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે, પછી ભલે તે હિન્દુ હોય કે અન્ય ધર્મી. ગાંધીજી કહે છે જેને આત્માનો અંદરનો ક્લેશ ક્લેશિત પરિણામ જો ટાળવા છે કશાયો, અને જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે, તેને શ્રીમદના લખાણમાંથી ઘણું મળી રહેશે એવો મને વિશ્વાસ છે, પછી ભલેને તે હિન્દુ હોય કે અન્ય ધર્મી. કેમ કે કૃપાલદેવની વાણી મધ્યસ્થતાથી ચાલે છે, કોઈ મતાગ્રને લઈને નથી. એટલે જો મધ્યસ્થતાથી કોઈ એનો પાઠ કરશે તો કે જે એમાંથી એને ઘણું મળી રહેશે. આ પ્રમાણે હજુ ગાંધીજી આગળ જણાવે છે જે આપણે આવતીકાલથી